नवी रेसिपी सीखवा माटे निराली किचन चैनल ने सब्सक्राइब ना करी होय तो तमे सब्सक्राइब करी दीजो अने बेल आइकॉन जरूर थी दबावजो। हेलो फ्रेंड, खावानी जे वानगी मां पनीर होय तेवी वानगी तो बधाने खावानी खूब ज मजा पड़े, तो निराली किचन मां आजे बनावशु एकदम मसालेदार पनीर भुजी सब्जी। पनीर भुजी सब्जी बनावा माटे अहीं मैं 1 टेबलस्पून जेटलो घी लीधु छे, तो घी ने आपणे थोड़ी वार गरम थवा देशु अने थोड़ू 1 टेबलस्पून जेटलो आपणे तेल एड करी देशु। घी नाखवाथी जे सब्जीनो टेस्ट छे खूब ज सरस आवशे। तो घी अने तेल गरम थई जाय एटले एनी अंदर आपणे 1/2 टीस्पून जेटलुं जीरुं एड करी देशुं, 1 टीस्पून जेटली लसणनी पेस्ट एड करशुं, 1 टीस्पून जेटली આદુંની પેસ્ટ છે એડ કરશું અને બધી વસ્તુને મિક્સ પહેલા કરી દઈએ। તો 2 મિનિટ માટે લસણ અને આદુ જે છે એ બંને સતવાઈ જાય એટલે એની અંદર આપણે 3-4 નંગ ઝીણા સમારેલા કાંદા એડ કરી દેશું। તો આવી રીતના 2 મિનિટ માટે પહેલા સાતલી લેશું। તો 2 મિનિટ થઈ ગઈ છે, કાંદા એકદમ સરસ રીતે થોડા સતવાઈ જાય એટલે એની અંદર આપણે 1 નંગ ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરી દેશું અને સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ અને બધી વસ્તુને મિક્સ કરી અને જ્યાં સુધી કાંદા એકદમ સરસ રીતે સતવાઈ ના જાય ત્યાં સુધી 2-5 મિનિટ સુધી બધી વસ્તુને આપણે સાતળવા દેશું। કાંદા અને કેપ્સિકમ એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે, તો હવે અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને 1/2 ટીસ્પૂન જેટલી લાલ મરચું પાવડર એડ કરશું। અહીંયા મેં 2-3 નંગ કાશ્મીરી મરચું છે અને 10 મિનિટ પલાળી અને એને ક્રશ કરી અને પેસ્ટ બનાવી લીધી છે એને આપણે એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી દઈએ। તો હવે 1 નંગ જીરું સમારેલું ટમેટું એડ કરી દઈએ, એને પણ એકદમ મિક્સ કરી અને આપણે જ્યાં સુધી ટમેટું મેલ્ટ ના થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું। તો હવે એમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી દઈએ। જો તમારે પાણી એડ ના કરવું હોય અને ડાયરેક્ટ ગ્રેવીમાં પનીર નાખીને સબ્જી બનાવી હોય તો એવી રીતના પણ તમે બનાવી શકો છો। પાણી એડ કર્યા પછી આપણે 2 મિનિટ સુધી આપણે બધી વસ્તુને ચડવા દઈશું। તો અહીંયા મેં 10 નંગ કાજુને 10-15 મિનિટ પલાળી અને એને ક્રશ કરી અને એકદમ સરસ રીતે પેસ્ટ બનાવી લીધી છે તો એડ કરી દઈએ। તો થોડી કસૂરી મેથી છે ને હાથની મદદથી થોડી મસળી અને એને પણ આપણે એડ કરી દઈએ। અહીંયા મેં 150 ગ્રામ જેટલું પનીર લીધું છે એને મેં ખમણીમાં ખમણી લીધું છે એને પણ આપણે એડ કરી અને બધી વસ્તુને મિક્સ કરી દઈએ। પનીર ભુજીની સબ્જી છે એ તૈયાર થઈ ગઈ છે, હવે એમાં થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈએ અને મિક્સ કરી દઈએ। તો હવે ને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ। ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગઈ છે સુપર ટેસ્ટી અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી પનીર ભુજી। આ રેસીપી પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે મળશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।